હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય વિજ્ઞાનના આજના પિરિયડમાં આપણે આગળના પિરિયડના હોમવર્કના જવાબોની ચકાસણી કરીશું આગળના પિરિયડમાં તમને પાઠ ચાર સી ડબલ્યુમાં લખવા આપેલો હતો તો હવે આપણે સીડબલ્યુમાં એ સ્વાધ્યાયના પ્રશ્ન એકથી ચાર અને આઠથી અગિયારના જવાબોની ચકાસણી કરીશું તો તમે પણ સીડબલ્યુ ખોલશો અને મારી સાથે તમારા જવાબોને ચેક કરતા જશો તો પાઠનું નામ છે ઉષ્મા એમાં પ્રશ્ન નંબર એક પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો એમાં સામ્યતા એટલે કે સરખાપણું એમાં નંબર એક તો કે બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે નંબર બે બંનેમાં સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળી હોય છે નંબર ત્રણ બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે બંનેમાં તફાવત શું છે જોઈએ તેમાં નંબર એક લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે નંબર બે લેબોરેટરી થર્મોમીટર વડે માઇનસ દસ અંશ સેલ્સિયસ થી એકસો દસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે પાંત્રીસ અંશ સેલ્સિયસ થી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે નંબર ત્રણ લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માપવા વપરાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા વપરાય છે પ્રશ્ન નંબર બે ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણો જણાવો એમાં સુવાહક પદાર્થો તાંબુ એલ્યુમિનિયમ અવાહક પદાર્થો લાકડું અને પ્લાસ્ટિક પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એમાં નંબર એક હું તમને પાઠ્યપુસ્તકમાં બતાવું છું પણ આ તમે તો સીડબલ્યુમાં જ પ્રશ્નો લખેલા હશે એટલે તમારે ચકાસણી તમારી સીડબલ્યુમાં જ કરવાની છે ચલાઈમાં નંબર એક પદાર્થના ગરમપણાની માત્રા ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે તાપમાન નંબર બે ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં ક્લિનિકલ ખાલી જગ્યાની નથી ઉષ્મા વિકિરણ નંબર પાંચ ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા પર પહોંચે છે ઉષ્મા વહન નંબર છ ખાલી જગ્યા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે ઘેરા પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો એમાં ભૂમિય પવનો વહે છે જેમાં જવાબ આવે ડી રાત્રિ દરમિયાન દરિયાઈ પવનો વહે છે એમાં જવાબ આવે સી દિવસ દરમિયાન ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે એમાં જવાબ આવે બી શિયાળામાં હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે એમાં આવે એ ઉનાળામાં ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ તાપમાનવાળા તાપમાનવાળા પાણીને પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન હોય તો એમાં જવાબ આવે ડી ત્રીસ અંશ સેલ્સિયસ તથા પચાસ અંશ સેલ્સિયસની વચ્ચેનો પ્રશ્ન નંબર નવ ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને ચાલીસન સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો એમાં જવાબ આવે બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં નંબર દસ આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો જેમાં આવશે ડી ઠંડો પડતો નથી નંબર અગિયાર રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું કારણ સી સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે અહીંયા પાઠ ચાર સીડબલ્યુમાં પૂર્ણ થાય છે આ ઉપરાંત તમારે આજના હોમવર્કમાં પાઠ પાંચની સમજૂતી જોવાની છે એના માટે તમને આ વિડીયોની સાથે પાઠ પાંચના વિડીયોની લિંક મોકલાવેલ છે જેને તમારે ખોલીને પાઠ પાંચની સમજૂતી મેળવવાની છે પાઠ પાંચ વિશેની વધારે સમજ આપણે આગળના પીરિયડમાં મેળવીશું